नमस्कार, आप जो रहा छो मंतव्य न्यूज। अत्यार सुधीना तमाम महत्वना समाचार साथे हूं छु जागृति। बुलेटिन में सौप्रथम बात करीशू राज्य में वरसादी माहौल ने तेमा पण अमदावाद में वरसादी माहौल बराबर नो जाम्यो छे। अमदावाद शहर ना केटलाक विस्तार में धोधमार वरसाद नी शुरुआत थई चुकी छे। भारे गाजवीज साथे वरसाद वरसवानी शुरुआत, जेमा थलतेज एसजी हाईवे बोड़कदेव में वरसादी माहौल जोवा मळी रह्यो छे। अमदावाद में हवे धीमे धीमे वरसादी माहौल बराबर नो जामी रह्यो छे। अनेक एवा विस्तार के ज्यां धोधमार वरसाद अने गाजवीज साथे वरसाद नोंधाई रह्यो छे। नवा वाळज थलतेज सहित विस्तारों में पण हवे मेघराजाए आगमन करी लीधो छे। असह्य उकળાટ वच्चे हवे अमदावाद में पण वरसादी माहौल जोवा मळी रह्यो छे। એટલે કહી શકાય કે થલતેજ એસજી હાઈવે બોડકદેવ નવાવાડજ જેવા વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ઠંડા પવનનો મારો પણ ફૂંકાઈ રહ્યો છે। એટલે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે વરસાદી માહોલની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ વળ્યો છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામી રહ્યો છે। કારણ કે અત્યારે ગાજવીજ સાથે કડાકા તડાકા સાથે હવે વરસાદ નોંધાઈ રહ્યો છે। અમદાવાદના થલતેજ બોડકદેવ એસજી હાઈવે સહિત વાળજ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત। અમદાવાદના વરસાદી માહોલ અંગે વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, અમદાવાદનું વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલની શરૂઆત, અપડેટ? જાગૃતિ, ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી જે પ્રકારે ઉકળાટ જોવા મળતો હતો અને હવામાન વિભાગે પણ જે પ્રકારે આગાહી કરી હતી તે મુજબ અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને જેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ અમદાવાદ, પશ્ચિમ અમદાવાદ સહિત સમગ્ર અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। અત્યારે ધીમે વરસાદ થયો છે, પરંતુ થોડીવાર પહેલા જે પ્રકારે મુશળધાર વરસાદ શરૂ થયો હતો ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને પૂર્વ અમદાવાદના, ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો પણ શરૂ થઈ ગયા હતા, ત્યારે ધીમે વરસાદ અત્યારે પડી રહ્યો છે। તે સિવાય વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર આ બંને જગ્યાઓએ અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે પ્રકારે માહોલ હતો તેને જોતા આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને તે પ્રકારે જ અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। બોડકદેવ સિંધુ ભવનના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ધીમે ધામે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ જ રીતે આગામી 2 દિવસ સુધી અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે હવે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે અને આગામી 3 દિવસ આ જ પ્રકારે વરસાદ વરસશે અને જેના કારણે ખાસ કરીને અમદાવાદ અને આસપાસમાં જે પ્રકારે ગરમી અને જે પ્રકારે ઉકળાટ હતો તે ઉકળાટથી અને ગરમીથી લોકોને રાહત મળશે અને ખાસ કરીને જે અમદાવાદ જિલ્લામાં જે ખેતી કરતા ખેડૂતો છે તે ખેડૂતોને પણ રાહત મળશે। ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદ ન હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે ફરીવાર અત્યારે વરસાદ શરૂ થયો છે અને 2 કલાક કરતા વધુ સમયથી જે પ્રકારે અત્યારે સાર્વત્રિક મેઘમહેર છે તેના કારણે અમદાવાદ અને આસપાસના તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે ભાવેશ, એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર તરફથી હવે વરસાદ આગળ વધતા હવે મધ્ય ગુજરાત પર વરસાદી માહોલ બરાબરનો જોવા મળશે। ચોક્કસથી જાગૃતિ, જે પ્રકારે સૌરાષ્ટ્રમાં અને જામનગર, જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જે પ્રકારની સ્થિતિ થોડાક દિવસો પહેલા સર્જાઈ હતી, અત્યારે અમદાવાદના દ્રશ્યો એ જ પ્રકારના છે કે જે દ્રશ્યો થોડાક દિવસો પહેલા સૌરાષ્ટ્રમાં, જામનગરમાં, જૂનાગઢમાં હતા, પરંતુ અત્યારે વરસાદે થોડોક વિરામ લીધો છે। ખાસ કરીને જે દ્રશ્યો અમદાવાદ શહેરમાં દર વખતે ચોમાસાની સિઝનમાં જોવા મળતા હોય છે ત્યારે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ગરમી જે વધી ગઈ હતી, વરસાદી માહોલ ન હોવાને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ જૂનાગઢ અને જામનગર બાદ હવે જે પ્રકારે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ અમુક અમુક વિસ્તારોમાં જે ધીમી ધારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, ત્યારે બપોરે
બે વાગતાની આસપાસ જ વરસાદે આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મુશળધાર વરસાદ અડધો કલાકના સમયગાળામાં જ શહેરમાં વરસી પડ્યો હતો અને જેના કારણે ખાસ કરીને હાટકેશ્વર હોય, અમરાઈવાડી હોય અને તે સહિતના જે મધ્ય ઝોન અને પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વિસ્તારો છે ત્યાં પાણી ભરાવવાના પ્રશ્નો પણ જોવા મળ્યા હતા. અત્યારે હાલની સ્થિતિ આપણે બોડકદેવ વિસ્તાર જોઈ રહ્યા છીએ કે જ્યાં અત્યારે વરસાદ ધીમો પડ્યો છે પરંતુ બંધ નથી થયો અને આ જ પ્રકારે આગામી 2-3 દિવસ વરસાદ વરસતા ચોક્કસથી ખાસ કરીને ગરમીથી લોકોને રાહત મળશે અને ખેડૂતો જે પ્રકારે અત્યારે પાક વાવીને બેઠા છે તેઓ વરસાદની આશે બેઠા હતા ત્યારે તેઓને પણ ખાસ કરીને રાહત મળશે. હાલની સ્થિતિએ વાત કરીએ તો અમદાવાદ સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા લોકોમાં એક આનંદની લાગણી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આ જ પ્રકારે અમદાવાદ સહિત આસપાસના તાલુકાઓમાં જિલ્લાઓમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. જાગૃતિ, આભાર ભાવેશ તમામ જાણકારી બદલ. તો હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલની શરૂઆત અને અમદાવાદમાં વહેલી સવારથી જ જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે તે મુજબ અત્યારે 4 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે ગાજવીજ સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સહિત આગામી 3 દિવસ હજુ પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતને વધુ એક વખત મેઘરાજા ગમરોળશે તે પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હાલની વાત કરીએ તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ગાજવીજ સાથે ભારે ધોધમાર વરસાદ અમદાવાદમાં નોંધાયો. અમદાવાદના વાળજ વિસ્તારના આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં હજુ તો 4 વાગ્યાનો સમય થયો છે અને મોડી સાંજ થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે કાળા ડિબાંગ વાદળો હજુ પણ ઘેરાઈને આવ્યા છે. વરસાદી એક ઝાપટા બાદ હવે આખી સાંજ જો વરસાદ પડે અમદાવાદમાં તો નવાય નહીં. કારણ કે એક તરફ વીજળીના કડાકા થઈ રહ્યા છે, ગાજવીજ સાથે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ હવે વરસાદી માહોલને લઈને વરસાદની આગાહી અમદાવાદમાં આગામી 2-3 દિવસ સુધી આ જ પ્રકારનો માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. થલતેજ, એસજી હાઈવે, બોડકદેવ, વાળજ સહિતના અન્ય એવા વિસ્તાર છે અમદાવાદના કે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત, તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં હજુ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ રહી છે. પરંતુ કાળા ડિબાંગ વાદળો હજુ પણ ઘેરાઈને આવ્યા છે અને જે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેને કારણે સમગ્ર અમદાવાદમાં એક પ્રકારની ઠંડક પણ વ્યાપી ગઈ છે. જોકે અમદાવાદવાસીઓને હાલ તો ગરમી અને અસહ્ય ઉકળાટથી રાહત મળી રહી છે. બીજી બાજુ અમદાવાદના જિલ્લા વિસ્તારમાં ખેતી કરનાર ખેડૂતો માટે વરસાદ ખૂબ જ જરૂરી છે અને આ વર્ષારાણીનું આગમન થતાની સાથે જ મેઘરાજાનું આગમન થતાની સાથે જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરનાર ખેડૂત વર્ગ પણ હવે હરખ ઘેલો થવા લાગ્યો છે. કારણ કે અમદાવાદમાં અસહ્ય ઉકળાટ બાદ જે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આજ વહેલી સવારથી જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે તેવા સંજોગોમાં અહીંના સ્થાનિકો માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની સ્થિતિ સામાન્ય વરસાદમાં પણ ઊભી થઈ જતી હોય છે. જેમ કે વસ્ત્રાલ, નિકોલ, અમરાઈવાડી છે, બાપુનગર છે, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં હર હંમેશ વરસાદની સિઝનમાં, ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને અહીંના સ્થાનિકો તંત્ર સામે બણગા પણ ફૂંકતા હોય છે અને તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરતા હોય છે. પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો કરોડોનો ખર્ચ ફક્ત કાગળ ઉપર રહી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો વરસાદી સિઝન આવતાની સાથે જ આ પોલ પણ ખુલ્લી પડી જતી હોય છે. રસ્તા ઉપર ખાડા રાજનું સામ્રાજ્ય પણ સ્થાપિત થઈ જતું હોય છે. પરંતુ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ અને તેને કારણે હાલ તો અમદાવાદ વાસીઓને અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત.